અંતરની આરઝુ આલેખનમાં આલેખતો અસંગ અસંગ મને મારા ગુરુજીએ જેમને અમે ભગવાન કહીએ છીએ આપેલું સંન્યાસનું નામ છે. હવે હું આ જે ચિત્ર રજૂ કરવા જઈ રહ્યો છું એની પૂર્વ ભૂમિકા જંકેશ્વરમાં શરૂ થઈ હતી. ભગવાન સાથે અવારનવાર શ્રમ શિબિર જેવું ગ્રુપ આયોજન જંકેશ્વરના નદી કિનારે થતું. ત્યાં હું મારો ટાઈમ પાસ કરવા માટે ક્યારેક ક્યારેક થોડા થોડા સ્કેચ બનાવતો. એક વખત મને એવી પ્રેરણા થઈ કે હું 31 તારીખ કેલેન્ડર જેવું કંઈક બનાવું અને એની અંદર સેલ્ફ રિમેમ્બરિંગના વાક્યો લખતો જાઉં એક એક ચિત્રની અંદર. તો રોબર્ટ અલ બર્ટનની એક બુક છે સેલ્ફ રિમેમ્બરિંગ, એની અંદરથી અમુક વાક્યો પહેલાં સિલેક્ટ કર્યા મેં, પછી એને અનુરૂપ વાક્યને અનુરૂપ પરિપૂરક થાય એવા ચિત્રો બનાવવાની મેં મારી ક્ષમતા પ્રમાણે કોશિશ કરી કાગળની અંદર રંગીન પેન્સિલોથી. એટલે સરાઉન્ડિંગ 31 કે 35 જેવા મેં ચિત્રો બનાવી દીધા અને દરેકમાં એક એક વાક્ય લખ્યું. પછી એક દિવસ અમારા ગુરુજી સાથે મુલાકાત માંગી કે મારે કંઈક તમને ચિત્ર બતાવવા છે. ભગવાને કહ્યું બપોરે આવી જજે. જંકેશ્વરમાં ખૂણા પર સામે નદીનો વ્યૂ દેખાય એવી એમની નાનકડી ઝૂંપડી હતી, ત્યાં બહાર આરામ કરતા હતા, હું ગયો ત્યારે બેઠા હતા. અને પછી ચિત્રો એમના પગ અગાડી મૂક્યા. હવે એક બાજુ જંકેશ્વર નદીની અંદર સામે દેખાય નજારો જબરજસ્ત, જેની ઉપર બપોરનો સમય હતો એટલે સૂરજના કિરણો જે ડાન્સ કરે જળ તરંગો ઉપર, તો આમ એવું લાગે કે ડાયમંડ વેરાયેલા પડ્યા છે. એક બાજુ પીપળાના પાન છે, એ હવાની જે લેરખ્યો આવે એમાં ડાન્સ કરતા હોય, તો આમ એવું લાગે કે બેની જુગલબંદી ચાલી રહી છે નદીના જલની, પીપળાના પાનની નૃત્ય સાથે જુગલબંદી ચાલી રહી છે. એક બાજુ કોયલના ટહુકા, એક બાજુ સતત જે હવા આવતી હોય, તો જે પીપળાનું થડ મોટું હોય, લીમડાનું થડ મોટું હોય, એમાં જે હવા ટકરાહટ સાથે પસાર થાય તો એક હમિંગ સાઉન્ડ આવતો, જાણે કે ઓમકારનો ઉચ્ચાર ચાલી રહ્યો હોય. પછી આજુબાજુ કેળના ખેતરો છે, કેળના ખેતરોમાં ખૂબ પાણી જોઈએ એટલે એ લોકો પાણી પુષ્કળ છાંટે, તો માટીની જે ત્યાંથી સુગંધ આવે સતત ભીની માટીની, હવે આવો આહલાદક નઝારો વેરાયેલો પડેલો, એની અલ્ટિમેટ શિખર પર વેરાયેલો પડેલો, મતલબ કે પ્રકૃતિ સૌંદર્ય સ્વરૂપે, પરમાત્મા સૌંદર્ય સ્વરૂપે પ્રકૃતિનો આધાર લઈને પ્રગટ થઈ રહ્યો છે એવું ફિલિંગ આવે. કારણ કે સામે એ પ્રકૃતિના માલિક મારા ગુરુજી પુરુષ, પ્રકૃતિના માલિક પુરુષ મારા ગુરુજી મારી સામે બેઠા છે, એટલે એમના સાનિધ્યથી મને આવું ફિલિંગ આવતું કે સૌંદર્ય રૂપે પરમાત્મા પ્રગટ થઈ ગયો છે. હા, હવે પાછા આપણે ટોપિક પર આવીએ કે ભગવાને એક એક ચિત્ર જોતા ગયા અને પૂછતા ગયા તમે આ ચિત્રમાં શું કહેવા માગો છો. પછી એ છે ને મોટેથી બધા સેલ્ફ રિમેમ્બરિંગના વાક્યો એક એક ચિત્ર ઉઠાવતા જાય ને વાંચતા જાય. હવે જ્યારે એ મોટેથી વાંચતા હતા તો મને અનઇઝીનેસ લાગતું હતું. એનું કારણ એક જ કે મને મારી અંદર એવો ભાવ હતો કે હું ને મારો પ્રેમી એક બે જ જણા બેઠા હોવા જોઈએ, અત્યારે કોઈ ત્રીજો આજુબાજુથી આવી ન જાય, આ મોટેથી બોલે છે, નહીં તો શિબિર જેવું માહોલ હતું તો કોઈક આવીને બેસી જાય. હવે ભગવાન એક એક ગુરુજી એક એક ચિત્ર જોતા ગયા, વાંચતા ગયા, પછી એક ચિત્ર અગાડી આવીને અટકી ગયા અને એને જુદું કાઢ્યું અને પછી મને કહ્યું ગોપાલ સ્વામી આ જે ચિત્ર છે એ તમે નથી બનાવ્યું, ઇન્ફ્લુએન્સીએ તમારા મારફતે બનાવેલું છે.
એટલે એ ચિત્ર મને મારા મગજમાં ફિટ થઈ ગયું અને હવે તો મારા ગુરુજીએ શરીર છોડી દીધેલું છે પણ એમની યાદમાં એમના અનુગ્રહ ભાવમાં એ ચિત્રનું મેં મોટું બનાવ્યું છે કાપડ પર એક્રેલિક કલરથી બનાવેલું છે અને આપણે બધા સાથે મળીને સહયાત્રીઓ અંતરયાત્રીઓ ભગવાનના છુપાયેલા ગૂઢ આધ્યાત્મિક સંકેતને જે ચિત્ર દ્વારા પ્રગટ કરવા માગતા હતા એને સમજીને ફોલો કરીએ અંતમાં જેવી રીતે અર્જુનને કેવળ માછલીની આંખ દેખાતી હતી એવી રીતે મારા અને તમારા સૌની અંદર સેલ્ફ રિમેમ્બરિંગના લક્ષ્ય પ્રત્યે નો એક આઈ એ ટાઈપનો બિલ્ટ થાય કે કેવળ આંખ દેખાય એમ કેવળ સેલ્ફ રિમેમ્બરિંગ એવી પરમાત્માને પ્રાર્થના સાથે ગોપાલના નમસ્કાર. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूना विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय